કોરોનાને કારણે છેલ્લા 6 મહિનાથી બંધ કરી દેવામાં આવેલા ભુજથી દાદર સુધીના ટ્રેન રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા તમામ ટ્રેનોને બંધ કરી દેવામાં આવી હતી. જો કે અનલોક 5 દરમિયાન લોકોને અવરજવરમાં સરળતા રહે તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ ભુજથી દાદરની દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનની મુસાફરી ઓનલાઈન રિઝર્વેશન કરાવ્યા બાદ કરી શકાશે. આ ટ્રેનમાં મુસાફરી કરનાર પેસેન્જરોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાની અપીલ કોંગ્રેસના પ્રવક્તા પીસી ગઢવી દ્વારા કરવામાં આવી છે. જે સમગ્ર ભારતમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને સમગ્ર ભારતના જે નિયમો મુજબ કે અમુક અમુક વસ્તુઓ શરૂ કરવાની હોય એમાં અત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે ટ્રેન શરૂ થવાની છે દાદર સુધી, આજે કચ્છની અંદર ટ્રેન શરૂ થાયમાં કોઈને વાંધો ન હોય પણ કચ્છની પ્રજા અને યાત્રાળુઓ વિશે પણ સરકારે વિચારવું જોઈએ કે 1800 કેસ આજે કચ્છની અંદર સરકારના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. 1800 કેસ હોય અને જો ટ્રેન શરૂ થાય અને ટ્રેનમાં પણ કોઈપણ જાતની સરકારી તંત્ર એની વહીવટી તમામે તમામ સુવિધાઓ કે એના નિયમો કે એનું ડિસ્ટન્સ કે માસ્ક સેનિટાઈઝર કે અંતર એ જાળવણી કરવા માટે જો સરકારનો વહીવટી તંત્ર રેલવેનો જો નિષ્ફળ જાય તો આ સંખ્યા ક્યાં પહોંચશે અને આની માટે જવાબદાર કોણ? સરકારના તમામે તમામ તંત્રોએ રેલવે તંત્રને આ બાબતે વાકેફ કરવો જોઈએ અને રેલવે તંત્ર અને સરકારી આરોગ્ય તંત્ર બંનેનું સંકલન જળવાય અને કચ્છના અને મુંબઈના તમામે તમામ યાત્રાળુઓને આ બાબતના આ કોરોના સંક્રમણથી બચાવવા માટે યુદ્ધના ધોરણે આ ટ્રેન શરૂ થાય આજથી ત્યારે આ તમામ બાબતોની જો ખાતરી નહીં રખાય તો ભવિષ્યમાં જેમ બીજા દેશોમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે તેમ કચ્છમાં પણ ઘણા બધા લોકોને આની અસર ભોગવવી પડશે.